સ્વામીજી વારંવાર કહેતા કે ગુનાધિત પુરુષોના જીવનની અંદર આપણે ડૂબીએ તો જીવનમાં બી કાંઈ રહેતું નથી અને એ જોઈએ અમે સાલમાં ત્રિવેન્દ્રમની ધરતી પર હતા અને ત્યાં આગળ એક સાધકે સ્વામીજીને વાત કરી કે સ્વામીજી પ્રભુ સ્વામીની રૂમની અંદર જઈએ ને એટલે એ તમારા રિપોર્ટ લખતા હોય તમારા પ્રસંગોની અંદર હોય કથા વાર્તાની અંદર હોય એ બધું દર્શન થયા કરે અમે બી ઘણી બધી વખત એમની સાથે રહેવાનું થયું અમે બી જયારે સિક્સની અંદર હું તો પહેલી વખત જયારે સ્વામીજીની સેવામાં પ્રથમ એ પહેલા તો દક્ષા મંદિરમાં અવારનવાર સ્વામીજીને નવડાવવાની બીજી બધી સેવાઓ કરતા હતા પણ એઝ અ સેવક તરીકે પર્સનલ એ સેવા નતો ને ખબર નહોતી એમ ભક્તિ કેવી રીતે અદા કરવાની પણ પ્રબોધ સ્વામી છે સુહ્ર સ્વામી છે બધા સંતોએ આખી સ્વામીજીની કેવી ભક્તિ કરવી અને એમના જીવનનું દર્શન કરીએ તો એક એક પડ કે સ્વામીજી જે બોલ્યા હોય જે બી પ્રસંગો હોય તો એ વખત તો જે સ્વામીજીનું વિચરણ જોઈએ અમેરિકાની ધરતી પર બી સ્વામીજી ત્રણ વાગ્યા થી પહેલા કોઈ દિવસ સૂતા નહોતા અને છ વાગે તો ઉઠી અને ઘણી બધી વખત તો સાડા છ વાગે બી પધરામણીમાં જતા પણ એવા સંજોગોની અંદર બી એમનું દર્શન કરીએ તો ત્રણ વાગે બી એટલા જ ઉમંગથી કોઈ વાત આવી હોય કે કોઈ પ્રસંગ હોય તો ડાયરી દિનચર્યા આખા દિવસની પાછી લખવાની એના માટે બી ઘણો બધો ટાઈમ જોઈએ તો એ બધો ટાઈમ સુવાનો ટાઈમ છોડીને ને બધું કરતા હોય એટલે નિરંતર એની અંદર ડૂબેલા એટલે જ્યારે એ સાધકે પૂછ્યું કે સ્વામી આવું દર્શન થાય છે ત્યારે સ્વામીએ એક વાત બોલ્યા કે પ્રબોધ તો અખંડ મહિમામાં ડૂબેલો છે ને એટલા માટે એ દર્શન તને સહજ છે એમના જીવનમાંથી બી આપણે એ લેવું છે કે આપણે બી નિરંતર આવા માવતરોના જેવું પ્રગટ ને એવી કૃપા કરજો ત્યારે સ્વામીજી કે મહિમામાં જે રહેતા હોય ને એની અંદર સહજ દાસત્વ મહારાજ પ્રગટાવી દે એમ અને એના લીધે આપણે બી એવું દાસત્વનું આપણે દર્શન કરીએ છીએ આપણને બી મહારાજે આપણને સર્વોપરી સમાજમાં મૂક્યા છે સર્વોપરી સેવાઓ આપણને આપી છે સર્વોપરી જ્ઞાન પીરસ્યું છે યથાર્થ એમને બધી જ વાતો આપણને કરી છે પણ આપણે જ્યારે વિચાર કરીએ હમે જ જ્યારે હું સાલોટની ધરતી પર જ્યારે હતા અને એ સાલોટની ધરતી પર અમારા રાજુભાઈ છે ને એ બહુ પ્રેમી આપણે કોઈ વેગમાં ઉમંગમાં એવી રીતે નથી જવું પણ મહારાજ બી જ્યારે એમને એમના ઘરમાં એમની મૂર્તિ છે એમને ગમતું નથી હમણાં બી કોક લઈને આવ્યું હતું તો ગરમ થઈ ગયે એમ આપણે દેખાડો નથી કરવાનો પણ એમને જે ગમે છે કે એમને પોઝિટિવિટી ગમે છે એમને સિન્સિયરિટી ગમે છે સ્વામીજી જે કથાવાર્તામાં ડૂબાડવા માગે છે કે ઠાકોરજી તરફની ભક્તિ છે આખા દિવસનું દર્શન કરીએ કે વડીલોની મર્યાદા હોય કે વડીલો સાથે ઊંચા અવાજે નહીં બોલવાનો વિવેક રાખવાનો એ જે બધા ગુણો છે એને બી આપણે ધારણ કરવા છે આપણે એકલા વેગમાં નથી જવું પણ એવા રાજુભાઈએ એમના ઘરની અંદર જ એમના બા રસોડાની અંદર મોટી મૂર્તિ મૂકેલી અને ત્યાં સુધા સિંધુ એક સહજાનંદ સહજાનંદનું પુસ્તક નું પંદર દિવસ રોકાયા હતા અને ત્યાં મોટી એ મૂર્તિ જોઈ અને સ્વામીજી પછી ને તો કઈ બોલ્યા નહીં પછી મને કહે અને એમાં એવી ઘરની અંદર એવી વ્યવસ્થા હતી કે પ્રદિક્ષિણા ઘરના ઘરમાં ફરી શકાય તેમાં વચ્ચે એ થાંભલો આવે રસોડામાંથી પેલી રૂમમાં જવાય લિવિંગ રૂમમાં જવાય ને એટલે પ્રદિક્ષાની વચ્ચે સ્વામી કે આપણી આ અક્ષર ડેરી આપણે અહીંયા સારી પ્રદિક્ષણા થાય છે અક્ષર ડેરીની સ્મૃતિ થઈ ગઈ કે એવું એક દર્શન કરાયું